ए हालो छापा चोपड़ी पस्ती जूना तेलना डब्बा लावो हालो बंगार वारो आवी गयो छे बंगार हालो मासे तेलनो डब्बो दई देजो जूनो घरमा पड्यो काई काम नहीं आवे बंगार वाराने दई दियो ए उबर उबर बंगार वारा मारे ने आमा जेटलो डोलमा बंगार नी बधो देवानो फटाफट ने मने एक वस्तु नो है ने हिसाब दे अरे तुम्हारे बंगार देवानो छे तो मारे बंगार लेवानो छे काई वांधो नहीं जो मने डिस्को करतो करतो तुम्हारा हिसाब कही दो टिंग 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 हालो आ जारी ना आवशे 5 रुपया काय પછી આ પ્લાસ્ટિક નું છે આ પ્લાસ્ટિક નું આ પ્લાસ્ટિક આ બેના 5 રૂપિયા આ રિમઝિમ નું કાઈ નહી આવે ઈ ફ્રી માં હું રાખું છું ઓહ આ લોખંડ નું છે હો લોખંડ નો હરિયો આના હાલો સાહેબ આના તમને 12 રૂપિયા આવે પણ હું તમને 15 રૂપિયા દઈ દઉં છું રેડી 15 ને 5 20 ને 25 રૂપિયા થયા આ ડોલ દેવાની સાહેબ હા ઈ ડોલે દેવાની એને કેટલા આવશે ઓકે આ ડોલ દેવાની ને હાલો તમે આટલો બધો ભંગાર દીધો ને એટલે આના આટલા આમ આવે તો નહીં પણ હું તમને દઈ દઉં ચાલો 10 રૂપિયા દીધા હવે ઝાંખો પડી ગયો એટલે આની કિંમત 10 રૂપિયા આવે તમારી ડોલ છે ને 30 નહીં 50 તમને કોઈ બીજો દે ને તો એને દઈ દેજો હવાર હવાર માં તમે મારો ટાઈમ નો બગાડો અને આ બંગાર મેં રાખ્યો ને એને આલ્યો આ 25 રૂપિયા રેડી ખુશ રહ્યો જાઓ હાલો બંગાર હવાર હવાર માં ટાઈમ પાસે આવી જાય છોકરા નથી રાખતા હો ભંગાર માં અરે ભાઈ આ ભંગાર જ છે આ કોઈ દી કઈ કામ ધંધો કરતો નથી મારા ધંધામાં કોઈ દી કામ આવ્યો નથી આવ નકામો હશે તું આને રાખી લે સમજી ગયો અરે નકામો હોય ના કામા કૂટો હોય જેવો હોય એવો પછી હવે તમારો છે હવે ઈ તમારે જાતે હોવો પડે એને તમે ભંગાર માં નો દઈ આપો નહીં નહીં મારે ફક્ત અવાજ કર બાપુ અંકલ અંકલ હું એને હું આ આનું બધું ઈ કામ કરું છું ઈ એવું કઈ ને પોટી કર લે તો પોટી કર લઉં એમ કહે કે ટોયલેટ કર લે તો ટોયલેટ કર લઉં હું બધું કામ કરું છું તોય આને મને વેચી દેવો છે ના ના બેટા ના ના એવું કઈ નહીં કરે તમારો છોકરો હારો તો છે જો તમે કેવો એમ કરે છે વિચારો અરે હું હારો છે પીપી જ કરતા આવડે બીજું કઈ કરતા જ નથી આવડતું અને ગધેડાને ભણવા મોકલું ને તો રિઝલ્ટ માં હે ને મીંડા જ લઈ આવે મીંડા જ લઈ આવે કોઈ દી મારું નામ રોશન જ નથી કર્યું હારાઈએ એમાં તમારો જ વાત છે 100% તમારો જ વાત છે મેં તમને કીધું તું કે મને હે ને પ્રિયા મેડમ પાસે ટ્યુશન માં મૂકો પણ તમે મને ભોપુસર પાસે ટ્યુશન માં મૂકો પછી તો ફેલ થાવ જ છે પ્રિયા મેડમ પાસે મૂકવાનો હતો આવ રોમા આવ બંધ થઈ જા નોરી તારી બંધ કરી દે આવ સમજી ગયો કઈ બોલતો નહીં જોયું બાપની આમે જવાન લડાવે છે કેવો નાલાયક છોકરો છે સમજી ગયો ભાઈ હાલે હવે થોડું કચરું થાય માવતર કમાવતર નો થાય એક કામ કરો તમે એને લઈ જાવ એને અહીંયા મને નો દીઓ નહીં નહીં હું આને લઈ નહીં જાઉં આને રાઈટ તારી પાસે હું આ ડબલ્યુ લઈ જાઉં આ તો ગધેડો કોઈ દી મને કામ ન થાયો પણ આ ડબલ્યુ તો ક્યાંક મને કામ આવશે એ કાકા એ તમે મારું ક્યાં ડબલ્યુ લઈ જાવ છો આ તમારું ડબલ્યુ અહીંયા મૂકીને હે આતી હો તમારો એ ના ના તું કાઈ મારો નહીં તું તારા બાપનો જ છો જા તારા બાપાએ વયો જાવો એ પપ્પા નથી હાચમ તો આડો આપા જા જાય ડબલા જા ભાગ નીકળ હા કેવો માણા એ એટલે એનો બાપ કેવો ગધનો હતો એનો છોકરો ને હાચવી નતો હક્કો તેને ભંગાર માં દેવા આવ્યો તો બોલો હવા બાપ હોય હે એનું ડબલું દઈને મારું ડબલું લઈ ગયો થેન્ક યુ જે થયું એનું ડબલું ભેગો લઈ તો ગયો સારું ચાલો જે હોય એ હાલો ભંગાર 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 મને લાગે છે કે આ મચ્છર મારવાના રેકેટ માં છે ને એકાદો તાર હલી ગયો છે એ તાર ફિટ કરી દઈને પછી હું સોમ સોમ મચ્છર મારી અને જો તોય હરકું નહીં થાય ને તો આનાથી નો ફૂલ રેકેટ રમે બોલા બોલા સાહેબ તમારે હું ભંગાર માં દેવાનું છે આપણે આ ગાડી દેવાની છે આ ગાડી
પણ આ ગાડી તો હારી છે સાહેબ અને હું તમ તમે ભંગારમાં વેચી દીધો છે પણ દેખાવામાં તમને હારી લાગે બાકી આ અંજીન બંજીન બધી વસ્તુ આની ફેલ થઈ ગઈ એટલે ભંગારમાં દઈ દેવાની થાય ઓકે તો ઉભારી હમણાં આનો ભાવ કાઢી દઉં ડિસ્કો કરતા કરતા બરાબર છે તો આના ભંગારના ભાવે 5000 રૂપિયા આવશે સાહેબ ખાલી 5000 કઈ ઉપર નહીં થાય ઉપર ભાવ કઈ વધશે નહીં 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 ઉપર નહીં વધે નહીં નીચે વધે રેડી જેમ છે ને એમ જ રહે ઓ 5000 ના 5000 જ મળશે જો તમારે દેવી હોય તો દિયો બાકી તમે બીજા ભંગારવાળાને દઈ શકો છો તો ચાલો હા તો વાંધો નહીં આપણે દઈ દેવીશ કેટલા 5000 રૂપિયા લાવો ઓકે 5000 રૂપિયા દઈ દઉં સાહેબ અલ્યો આ 1 2 ના 3 વાંચો વાંચો વાળી કર કરતી નોટ આઈ એમ રેકડીમાં ગાડી ચડાવી લે ઓકે તો ચડાવી લઈ આ હા હા ગાડી તો બહુ હારી છે મને લાગે છે કે આમાં એન્જિનમાં હું 3-4000 નો ખર્ચો કરાવીશ ને તો ગાડી મારી સોમકારા મારતી જાય હોની સ્પીડે એમ જ કરી આંબી માઈ ગાડી જતી થઈ જાય હાલો હવાર હવારમાં મારીને આવ્યા છું તમને કાઈ માલિક નથી હો અરે તને વિશ્વાસ નથી આવતો ને આ નથી આવતો વિશ્વાસ તો મારી જોબ પર નથી આ ગાડીની ચાવી આઈ રહી જો ઓ બેટા ઓ ભૂપી તો છોકરો નથી હો આ ડુપ્લિકેટ ચાવી તો આપણે ગમે ઓહો રૂપિયાની મળી જાય હો ડુપ્લિકેટ એમ આ વિશ્વાસ નથી ને આ જો આ ગાડીના કાગળિયા રેડી આ ગાડી નંબર જોઈ લે આમાં ગાડી નંબર જોઈ લે ગાડી નંબર આ ગાડી નંબર આ જ છે હો છે ને તો રેડી આ ગાડી લઈને હાચા હોય જાવ છો ખબર નથી પડતી શરમ નથી આવતી તમને તારી પર હું પોલીસ કેસ કરી શકું આજ પછી મારી ગાડીને આજુબાજુ ભટકતો નહીં સમજી લેજે સોરી સોરી ભાઈ મને નહોતી ખબર લે આ ગાડી તો ચાલુ છે અરે ગાડી ચાલુ હોય તો જ લઈને જાઉં ને હું આજ પછી મારી ગાડી આજુબાજુ દેખાતો નહીં હે આ ગાડી ચાલુ હતી આનો માલિક એ બીજો હતો તો ઓલો મને 5000 માં ગાડી બટકાવીને ગયો એટલે આમાં મને લાગે છે કે મારું કદાચ એમાં ભૂત લાગી ગયો 5000 નું તો 5-5 રૂપિયા કરીને મેં ભેગા કર્યા હતા 5000 એક ગાય વયા ગયા એ ઉપરવાલા હાલો હવે ભંગાર ડબલ ભેગો કરવો પડશે એ બે બે તેલના ડબ્બા લાવો હે તું નથી તો તારો ભંગાર પણ ચાલશે જો તારો ભંગાર નથી 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 તો તેલનો ડબ્બો પણ ચાલશે 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 એ તેલનો ડબ્બો દઈ જા મારી જાનવડી આ પડી ગયું તું તમારું ઓ થેન્ક યુ ભાઈ બોલો બોલો હું જે તમારે કઈ ભંગાર છે આજુબાજુમાં ઘર છે આપણે ભંગાર ઉપર લેવો છાપા ચોપડી પસ્તી જે બી હોય તમારે આપણે લઈ જાઓ તમને લઈ જાઓ ભેગા ના 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 મારે ભંગાર તો નથી દેવો મારે ખાલી એક પ્રશ્ન પૂછવો છે પૂછો ને સાહેબ એક પ્રશ્ન પૂછો બોલો આમ તો આ બધે ભંગાર નું કઈ હું અરે આ બધે ભંગાર અમે મોટા ડેલામાં વેચી નાખીએ સાહેબ વેચી નાખ વેચી નાખવો પડે ને તો આમાંથી તું કમા કેટલું આ બધી પંચાયત કરીને તમારે શું કામ છે હે તમારે કઈ ભંગાર ની રેકડી નાખવી અરે ભાઈ એમણે મત પૂછો ફક્ત જાણકારી માટે અરે સાહેબ હવે આમાં એટલું બધું નો વધે હવે અમારે હું હવે બે ટક જમવાના ને એક ટક ગુવાના થઈ જાય એટલે થઈ જાય ને આ થઈ જાય એટલું તો થઈ જાય ને ઉપર વરાય કીધું છે ભૂકો જગાર છે ભૂકો ઉડાવશે થોડો બરાબર એમ નહીં આના સિવાય ની ક્યાંય બીજે ક્યાંય ઓમ ફ્રેન્ચાઇઝી હે તારી કઈ ચાઇઝી ફ્રેન્ચાઇઝી ફ્રેન્ચાઇઝી એટલે હું મને કઈ સમજાણું નહીં અરે અપાર શાખા આના સિવાય ની બીજે ક્યાંય ભંગાર ની શાખા હે તારી અરે એમ કયો ની સાહેબ શાખા આવે ના ના આના સિવાય અમારી કઈ શાખા નથી અમારી પાસે એક જ રેકડી છે જો જૂની અને જાણીતી સૌના ઘરની માનીતી મારી આ રેકડી ભંગાર ની બરાબર પણ તને ફ્રેન્ચાઇઝી માં ખબર નથી પડતી અરે સાહેબ એવામાં અમને ક્યાં ખબર પડે જો એવી ચાઇસી બાઇસી માં અમને ખબર પડતી હોત ને તો અમે અંબાણી ની બાજુમાં નો લઈ ફરવા વાળી ખુરશી લઈને બેઠા હોત આ મસ્ત આરામ કરતા તાકિયા ઉપર તાકિયો લા એ ભાઈ આ હું કઈલું તે સોરી ઓ ભાઈ હું થોડું સપનામાં વયો ગયો તામ બેઠો પણ એ ભાઈ ઈ તું મૂકને ભાઈ મારો હવાર હવાર માં ક્યાં ધંધો બગાડે મારો ટાઈમ છે ધંધાનો હાલ હું જાઉં હું તારે કામ હું છે ઈ કે ની અને આ કાઢ ઓકે થેન્ક યુ કાઢ દેવું તું કઈ વાંધો નહીં હાલ ખબર તો કરી અમે નવી માર્કેટિંગ નું ચાલુ કર્યું છે એડવર્ટાઇઝ નું ચાલુ કર્યું છે માર્કેટિંગ એડોટાઈ અરે સાહેબ મેં તમને કીધું ને કે એવું ઇંગ્લિશ અમને નથી આવડતું એડોટાઈ એટલે ઓલી જે આવે આમ દાંતણ કરવાની કોલગેટ હા હા બસ હા તમારે ટૂથપેસ્ટ ને નમક એ નહીં એવી હા બસ હા તો એવી બનાવો કાઈ વાંધો નહીં હું નમક લઈ લઈશ અરે સાંભળ અમે તારા ભંગારનો અને ભંગારનો વિડિયો બનાવશું અરે અમે તારા ભંગારનો અને ભંગારવાળાનો વિડિયો બનાવશું અચ્છા મારો વિડિયો બનશે હા ઓહો ભાઈ હું વિડિયો માં આવીશ ભાઈ પછી આગળ બોલ પછી હે ને અમે બધાને કહેવું કે ભંગાર દેવો હોય તો આને જ દેજો બાકી દેતા જ નહીં વાહ હું લાઈન છે ભંગાર દેવો હોય તો આને જ દેજો બાકી કોઈને દેતા નહીં ભાઈ કાઈ વાંધો નહીં કે વિડિયો બનાવી નાખે ક્યારે શૂટિંગ છે કયા સ્ટુડિયો માં આવવાનું હાલો આપણે એનું થોડું બજેટ છે શું બજેટ છે કેટલું એટલે નાનું એવું છે મિનિમમ 10,000 રૂપિયા જેટલું સાહેબ ગરીબ માણા સિવાય તમને કોઈ માણા નથી મળ્યો હે મજાક કરવાનો 10,000 રૂપિયો હોય સાહેબ આવા ગરીબ માણા પાસે આ ભંગાર વેચીને દીના માન 200-400 હું ભેગા કરું ભાઈ પાસે 10,000 રૂપિયો હોય હે મારે નથી કરાવી એડવર્ટાઇઝમેન્ટ તમ તાર બીજા ગોતી લેજો અરે પણ સાંભળો આપણી પાસે 5000 વાળી એડવર્ટાઇઝ છે
5000 માં થઈ જાય ના 5000 માં નહીં કે હું 500 કમાવશી બરોબર છે હું તમ તારે છે ને હાથે આમ બે બોલી લઈ એ હાલો ભંગાર લાવ ભંગાર ઓ અરે છેલા 1000 માં એડવર્ટાઈઝ થઈ જાય ના મારે 1000 માં નથી કર્યા હાલ મારે ઓલી ગલી માં જાવું મને મોડું થાય એ હાલો ભંગાર લઈયો ભંગાર એ છેલા 500